નમસ્કાર દોસ્તો, વેદમૈયા કેરિયર એકેડેમીમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 7 ચેપ્ટર નંબર 5 જેનું ટાઇટલ છે સ્થળ અને સમય, એના વિશે જાણકારી મેળવીએ. તો સૌ પ્રથમ આપણને અહીંયા એક પૃથ્વીનો ગોળો આપેલો છે. આ પૃથ્વીના ગોળાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે તમામે તમામ ખંડો અને તમામે તમામ મહાસાગરો આપણને આપેલા છે. અને બીજું આપણને આડી અને ઊભી લાઈનો આપેલી છે. અહીંયા છે આ આડી લાઈનો અને અહીંયા છે ઊભા અર્ધવર્તુળ. આડા છે પૂર્ણ વર્તુળ છે, ઊભા છે અર્ધવર્તુળ આપણને આપેલા છે. હવે જે આડા અર્ધવર્તુળ આડા પૂર્ણ વર્તુળ છે જેને આપણે અક્ષાંશ કહીશું, જ્યારે ઊભા છે એને આપણે રેખાંશ કહીશું. તો અક્ષાંશ અને રેખાંશ એ શું છે એના વિશે આપણે સમજીએ. તો અક્ષાંશને આપણે ઇંગ્લિશમાં લેટિટ્યૂડ તરીકે ઓળખીએ છીએ, અને લેટિટ્યૂડ એનો મતલબ છે લેટા હુઆ. લેટા હુઆ એટલે આડું, આડા છે તેને આપણે અક્ષાંશ કહીશું. તો પૃથ્વીના કેન્દ્રમાંથી વિષુવવૃત્ત સાથે બનતો ખૂણો એટલે વર્તુળનો અક્ષાંશ. અક્ષાંશ એટલે શું તો એ સમજવાની કોશિશ કરીએ. તો સૌ પ્રથમ આપણે જાણીશું કે પૃથ્વી સપાટી પરના કોઈપણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો તે રેખાથી વિષુવવૃત્તીય કાલ્પનિક સપાટી સાથે કેન્દ્ર આગળ જેટલા અંશનો ખૂણો થાય તેટલો તે સ્થળનો અક્ષાંશ કહે છે. એટલે કે મિત્રો, ધારો કે પૃથ્વી સપાટી પર કોઈ પણ અહીંયા એક બિંદુ છે, એને કેન્દ્ર સાથે જોડવામાં આવે તો આપણે અહીંયા કેન્દ્ર સાથે જોડ્યું. હવે એનો આ પૃથ્વીના વિષુવવૃત્ત સાથે જે ખૂણો બને એને તે અક્ષાંશ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે આપણે અક્ષ વર્તુળ જોઈએ તો પૃથ્વી ઉપર ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી સરખા કોણીય અંતરે મળેલા સ્થળોને જોડનારું પૂર્વ પશ્ચિમ સળંગ વર્તુળને અક્ષવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. રેખાંશ વિશે જાણીએ તો આપણે જાણીશું કે અક્ષાંશ એ પૂર્ણ વર્તુળ છે, જ્યારે રેખાંશ એ અર્ધવર્તુળ છે. પૃથ્વી સપાટી પરના કોઈપણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીની ધરી સાથે કાટખૂણે જોડી દઈએ તો તે રેખાથી મૂળ રેખાવૃત્તની કાલ્પનિક સપાટી જે પૃથ્વી ધરને અટકે છે એની સાથે ધરી આગળ જેટલા અંશનો ખૂણો બનાવે તેટલો તે સ્થળનો રેખાંશ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કાલ્પનિક રીતે તેને 90° સાથે જોડી દેવામાં આવે અને તે સ્થળ સાથે જે ખૂણો બનાવે તેને તે સ્થળનો રેખાંશ કહે છે. અને રેખાવૃત્ત જોઈએ તો પૃથ્વી ધરીથી મૂળ રેખાવૃત્તની કાલ્પનિક સપાટી સાથે પૃથ્વી સપાટી સરખા કોણાત્મક અંતરે આવેલા સ્થળોને જોડનારી ઉત્તર દક્ષિણ સળંગ રેખાને રેખાવૃત્ત એટલે કે તે અર્ધવર્તુળ છે એને રેખાવૃત્ત કહેવામાં આવે છે. હવે આગળ જોઈએ તો અક્ષાંશ અને રેખાંશ વિશે આપણે સમજીએ તો પૃથ્વીની સપાટી પર 23.5° ઉત્તર અને 23.5° દક્ષિણ અક્ષાંશ દોરો તો મિત્રો, અહીંયા આપણે ધારો કે આ પૃથ્વી અહીંયા છે વિષુવવૃત્ત, એ 0° લાઈન છે એ વિષુવવૃત્ત છે. એનાથી ઉપર એ ઉત્તર ગોળાર્ધ છે અને નીચે આ ઉપર છે ઉત્તર ગોળાર્ધ અને નીચે છે દક્ષિણ ગોળાર્ધ. હવે ઉત્તર ગોળાર્ધની અંદર 23.5° એટલે કે અહીંયા છે 23.5° ઉત્તર ગોળાર્ધમાં અને 23.5° દક્ષિણ ગોળાર્ધમાં. તો ઉત્તર ગોળાર્ધમાં જે 23.5° રહી એને કર્કવૃત્ત કહીશું અને દક્ષિણ ગોળાર્ધમાં જે 23.5° છે એને આપણે મકરવૃત્ત તરીકે ઓળખીશું. હવે આગળ જોઈએ તો અહીંયા GPS સિસ્ટમનું આપણને આપેલું છે. તો ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ GPS, ઘણીવાર એક્ઝામમાં આનું શોર્ટ ફોર્મ આપેલું હોય છે અને ફૂલ ફોર્મ પૂછાય છે કે GPSનું ફૂલ ફોર્મ શું છે. તો GPSનું ફૂલ ફોર્મ છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. તો ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ દ્વારા આ સાધન મારફતે અંતરિક્ષમાં તરતા ઉપગ્રહના માધ્યમથી કોઈપણ સ્થળનો સાચો અક્ષાંશ અને રેખાંશ જાણવા મળે છે. હવે એવી સુવિધાવાળા ઘણા મોબાઈલ ફોનમાં પણ GPRS અને ઇન્ટરનેટના માધ્યમથી તમારા સ્થળ અંગે જાણવા માય લોકેશન ક્લિક કરતો તમારા ગામ કે શહેરના અક્ષાંશ અને રેખાંશ મળી જાય છે. તો આ છે GPSની વાત. હવે રેખાંશ અને રેખાંશીય સ્થાન વિશે જાણકારી મેળવીએ તો પૃથ્વીના ગોળા ઉપર ઉત્તર દક્ષિણ ઊભી દોરેલી કાલ્પનિક રેખાઓને રેખાંશ વૃત્ત કહે છે.
નીચે આપેલા વિશ્વના નકશામાં 0° રેખાંશ કયા દેશમાંથી પસાર થાય છે તે શોધો અને પૂર્વ પશ્ચિમ દિશામાં કેટલા રેખાંશ છે તે શોધો. તો મિત્રો, અહીંયા છે આફ્રિકામાં થઈને અને યુરોપમાં થઈને, યુરોપના ગ્રીનવિચ શહેરમાં થઈને પસાર થાય છે. અહીંયા વિશ્વનો નકશો આવેલો છે, એના વિશે થોડીક જાણકારી મેળવીએ. આ છે ઉત્તર અમેરિકા, આ છે ગ્રીનલેન્ડ, આ છે દક્ષિણ અમેરિકા, આ છે આફ્રિકા, અહીંયા છે યુરોપ, આ છે એશિયા અને અહીંયા છે ઓસ્ટ્રેલિયા. તો વિશ્વનો સૌથી મોટો ખંડ છે એશિયા, ત્યારબાદ ઉત્તર અમેરિકા, ત્યારબાદ આફ્રિકા, યુરોપ, દક્ષિણ અમેરિકા અને સૌથી નાનો ખંડ છે ઓસ્ટ્રેલિયા, જેને ટાપુઓના દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે મુખ્ય રેખાંશ એટલે કે ગ્રીનવિચ રેખા જોઈએ તો ઇંગ્લેન્ડમાં ગ્રીનિચ પરથી પસાર થતા 0° રેખાંશને ગ્રીનિચ રેખા કહે છે. મિત્રો, આપણે જોઈએ કે આ યુરોપ છે અને અહીંયા છે ઇંગ્લેન્ડનું ગ્રીનિચ શહેર, જ્યાંથી આ રેખા પસાર થાય છે જેને ગ્રીનિચ રેખા કહે છે. તેનાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે, જે અનુક્રમે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય છે અને 180° સુધીના રેખાંશો બંને તરફ ગણાય છે. હવે પૂર્વના દેશો અને પશ્ચિમના દેશો, તો આ ગ્રીનવિચથી આ બાજુના દેશો એ પૂર્વ પશ્ચિમના દેશો છે અને આ બાજુના દેશો એ પૂર્વના દેશો છે. તો ઉત્તર અમેરિકામાં આવેલ, ઉત્તર અમેરિકા ખંડમાં આવેલા કેનેડા, યુએસએ વગેરે ઉપરાંત દક્ષિણ અમેરિકામાં આવેલા બ્રાઝિલ, એ બધા પશ્ચિમ ગોળાર્ધમાં આવેલા દેશ છે, જ્યારે ભારત, ચીન, જાપાન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ વગેરે પૂર્વીય ગોળાર્ધમાં આવેલા દેશ છે. હવે આગળ જોઈએ તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા, ઇન્ટરનેશનલ ડેટલાઈન, તો 180° રેખાંશને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે અને આ રેખાંશ માત્ર એક જ છે, એટલે કે 180° અહીંયા જે રેખાંશો ઊભા પડતા હતા મિત્રો રેખાંશોના, આ રેખાંશો એકબીજાને મળે છે, એટલે 180° એ એક જ રેખાંશ બને છે. તો 180° એ એક જ રેખાંતર છે અને જે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા તરીકે ઓળખાય છે. અને આ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ઓરંગ તો તારીખ અને વાર બદલાય છે. આ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે. તે કેટલાક સ્થળોએ બરાબર 180° રેખાંશ પર નથી, કેટલીક જગ્યાએ તે વાંકી ચૂંકી છે, એટલે કે કેટલીક જગ્યાએ વાંકી ચૂંકી છે. એનું કારણ એ છે કે જો તેને સીધી દોરવામાં આવે તો એક જ દેશના કેટલાક ટાપુઓની જમીન ઉપરથી આ રેખા પસાર થાય. આથી એક જ ટાપુ ઉપર એક જ દિવસ બે વાર અને બે તારીખો ભેગી થઈ જાય, તેથી સમયનો ઘોટાળો થાય. એ નિવારવા આ રેખાના માર્ગમાં આવતી જમીન બાજુ પરની બાજુ પર રાખીને તેને સમુદ્ર તરફ ફેરવી છે, એટલે તે વાંકી ચૂંકી છે. કારણ કે જો તેને સીધી દોરવામાં આવે તો મિત્રો તે અહીંયાથી પસાર થાય તો રશિયા અને ન્યૂઝીલેન્ડ, તો આ જમીન માર્ગ જમીનની સ્તર ઉપર આવે તો તેને ઓરંગ તો બે વાર દિવસ બે વાર તારીખ બદલી જાય, જેના પરિણામે તેને વાંકી ચૂકી કરવામાં આવી છે. હવે જોઈએ ભારતનું રેખાંશીય સ્થાન, 68° પૂર્વ રેખાંશથી 57° પૂર્વ રેખાંશ અને બીજા છે એ આપણે જ્યારે ભૂગોળ ભણીશું, વિશ્વ ભૂગોળ, એમાં આપણે એમની ચર્ચા કરીશું. પૃથ્વીનું સૌથી મોટું ઘડિયાળ સૂર્ય છે. કોઈ પણ સ્તરનો સમય આકાશમાં સૂર્યનું સ્થાન કયો છે તે ઉપરથી નક્કી થાય છે. પૃથ્વી પરના સ્તરોનો સમય રેખાંશ ઋતુની મદદથી નક્કી કરવામાં આવે છે. પૃથ્વી 24 કલાકમાં 1 ડિગ્રી ભ્રમણ કરે છે. રેખાંશ ઋતુ કુલ 360 છે, એટલે 1 કલાકમાં 15 રેખાંશ તો સૂર્ય સામેથી પસાર થાય છે. આથી દર 1 રેખાંશને પસાર થતો 4 મિનિટનો સમય લાગે છે. આમ પાસપાસેના 2 રેખાંશ વચ્ચે 4 મિનિટ સમયનો તફાવત છે. આમ આ પ્રમાણે પૃથ્વીના જુદા જુદા સ્તરોએ રેખાંશ પ્રમાણ સમય જુદું જુદું હોય છે. હવે આપણે જોઈએ તો દેશનું નામ આપેલું છે, સમય છે આગળ પાછળ, એ જે રીતે કોઠો છે એ પણ આપણે વિશ્વ ભૂગોળ જ્યારે ભણીશું એમાં એની ચર્ચા કરીશું. હવે સ્થાનિક સમય, લોકલ ટાઈમ વિશે જાણીએ. તો જે રેખાંશ બરાબર સૂર્ય સામે આવે છે તે રેખાંશ પર આવેલા બધા સ્થળોએ બપોરના 12નો સમય ગણાય છે. આ રીતે મધ્યાહન પ્રમાણે નક્કી કરેલા જે તે સ્થળના સમયને સ્થાનિક સમય કહે છે.
એક જ રેખાંશ પર જુદા જુદા સ્તરોનો સ્થાનિક સમય એક જ હોય છે, જ્યારે એક જ દેશમાં જુદા જુદા સ્તરોનો સ્થાનિક સમય અલગ અલગ હોય છે. એક જ દેશમાં આવેલા જુદા જુદા સ્તરોનો સ્થાનિક સમય અલગ અલગ હોવાથી દેશના વ્યવહારમાં વહીવટમાં અવ્યવસ્થા ઊભી થાય. આવો ઘોટાળો કેમ ચાલે એમ નિવારવા શું કરી શકાય? તો ચાલો આપણે આગળ સમજીએ. તો પ્રમાણ સમય, સ્ટાન્ડર્ડ ટાઈમ, આપણા ઇન્ડિયાની જ વાત કરીએ તો 68 ડિગ્રીથી લઈને 97 ડિગ્રી સુધી પૂર્વ પશ્ચિમ છે. તો અહીંયાથી અહીંયા સુધીનો જે સ્થાનિક સમય જુદો જુદો આવે, આપણે જાણીએ છીએ કે જ્યારે અહીંયા પૂર્વના રાજ્યો અને અહીંયા છે ગુજરાત, પશ્ચિમી રાજ્ય ગુજરાત, અને અહીંયા છે પૂર્વી રાજ્ય અરુણાચલ પ્રદેશ. તો અરુણાચલ પ્રદેશથી ગુજરાત સુધીના સમયમાં 2 કલાકનો ડિફરન્સ છે, 2 કલાકનો ડિફરન્સ છે. હવે આપણે જોઈએ તો ગુજરાતની અંદર જ્યારે ઓફિસ 11 વાગે ઉગડી, કચેરી કોર્ટ વગેરે 11 વાગે ખુલે, તો એ સમયે 2 કલાકનો ડિફરન્ટ હોવાથી અહીંયા 2 કલાક વહેલો સમય છે. તો અહીંયા 9 વાગે કોર્ટ કચેરી ઉગડે. આવો પ્રોબ્લેમ ન થાય એ માટે સ્ટાન્ડર્ડ ટાઈમ રાખવામાં આવે છે. તો દેશના મધ્ય ભાગમાં આવેલા કોઈ સ્થળના સ્થાનિક સમયે તે આખા દેશ માટેનો સમય ગણવામાં આવે છે. એટલે કે દેશના કોઈ એક રેખાંશ પરથી આખા દેશનો એક જ સમય નક્કી કરવામાં આવે છે, જેને પ્રમાણ સમય કહેવામાં આવે છે. આપણા દેશનો પ્રમાણ સમય અલ્હાબાદ પાસેથી પસાર થતાં 82 ડિગ્રી 5 અંશ પૂર્વ રેખાંશ પરથી નક્કી કરવામાં આવે છે. એટલે કે ત્યાં 12 વાગ્યા હશે તો આખા દેશમાં બધા સ્થળોએ 12 વાગ્યાનો સમય ગણી શકાય, એટલે કે ગણવામાં આવે છે. આથી દેશભરના વ્યવહારમાં સમય વ્યવસ્થા જળવાય છે. હવે જોઈએ તો આટલું જાણવામાં, ગ્રીનિચ રેખાથી કોઈ પણ સ્થળ પૂર્વમાં હોય તો તેના રેખાંશના ઓકડા સાથે પૂર્વ લખાય છે, જો પશ્ચિમમાં હોય તો પશ્ચિમ એમ પ લખાય છે. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાને ઇન્ટરનેશનલ ડેટ લાઇન IDL પણ કહેવામાં આવે છે. પૂર્વ પશ્ચિમ વિસ્તારમાં મોટા હોય તેવા દેશોમાં 1 કરતાં વધુ પ્રમાણ સમય હોય છે, અને વિષુવવૃત્તથી કોઈપણ સ્થળ ઉત્તરમાં કે દક્ષિણમાં તે દર્શાવવા માટે તે સ્થળના અક્ષાંશના ઓકડાઓ સાથે ઉત્તર કે દક્ષિણ લખવામાં આવે છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા છે મિત્રો, 2 અક્ષાંશવૃત્તો વચ્ચે વાસ્તવિક જમીન સપાટી પર આશરે 111 કિલોમીટરનું અંતર હોય છે. એ જ રીતે 2 રેખાંશવૃત્તો વચ્ચેનું અંતર ફક્ત વિષુવવૃત્ત પર જ આશરે 111 કિલોમીટરનું હોય છે. તો અહીંયા સુધી જ મિત્રો. અને આના વિશે ધોરણ 7માં આપેલા ચેપ્ટર ઉપરાંત આને ખૂબ જ ડીપમાં જ્યારે આપણે વર્લ્ડ જિયોગ્રાફી ભણીશું એમાં ખૂબ જ ઊંડાણથી ચર્ચા કરીશું. હવે આપણે એક ઇમેજ જોઈએ અહીંયા કે કર્કવૃત પસાર થતું હોય એવા દેશો. તો કર્કવૃત પસાર થતું હોય એવા 18 દેશ છે, જેમાં એક છે મેક્સિકો, બહામાસ, પશ્ચિમી સહારા, મોરિતાનિયા, માસી, અલ્જીરિયા, નાઇજર, લિબિયા, ચાડ, મિશ્ર, અહીંયા છે સાઉદી અરબ, હવે દક્ષિણી ગોળાર્ધના સાઉદી અરબ નહીં, ઉત્તરી ગોળાર્ધનો છે સાઉદી અરબ, UAE, ઓમાન, ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, ચીન અને તાઇવાન. તો કર્કવૃત એ ઉત્તરી ગોળાર્ધમાં છે મિત્રો, કારણ કે 23.5 ડિગ્રી ઉત્તરમાં પસાર થતી રેખા એટલે કે ઉત્તરી ગોળાર્ધમાં, અને આ બધા જ દેશો છે એ 18 એ ઉત્તરી ગોળાર્ધના દેશો છે. હવે કર્કવૃત પસાર થતું હોય એવા ભારતના રાજ્યો જોઈએ તો અહીંયા છે ગુજરાત, ત્યારબાદ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ, અને એમ 8 રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય છે. તો હવે મિત્રો, કર્કવૃત પસાર થતું હોય એવા ગુજરાતના જિલ્લાઓ કયા એ જરૂરથી કોમેન્ટમાં બતાવજો. નહીંતર જ્યારે હું ગુજરાતની જિયોગ્રાફી તમને ચલાવીશ, લાઈવ ચલાવીશ, એમાં તમને જરૂરથી બતાવીશ કે કયા કયા જિલ્લાઓમાંથી કર્કવૃત પસાર થાય છે એ પણ આપણે જાણીશું. પરંતુ અહીંયા ધોરણ 7નું આપણે અભ્યાસ કરતા હતા તો એમાં આપેલી માહિતી ઉપરાંત કેટલીક અગત્યની માહિતી આપણે કવર કરવાની કોશિશ કરી છે, અને આ ઉપરાંત પરીક્ષામાં ઉપયોગી એવી ખૂબ જ ડીપમાં માહિતી આપણે આના વિશે મેળવીશું. પરંતુ ચેનલને સબસ્ક્રાઇબ કરી, વિડીયો ગમે તો લાઇક કરી, બેલ આઇકન પર ક્લિક કરો અને અન્ય મિત્રોને શેર કરો. આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.